નમસ્કાર ખેડૂત મિત્રો, મગફળીમાં મૂંડાનું નિયંત્રણ કઈ રીતના કરવું? આપણે જે મગફળીમાં સફેદ મૂંડા હોય તેનું નિયંત્રણ કઈ રીતના કરવું? તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે મગફળીમાં મૂંડો આવે તે આપણે ખ્યાલ કઈ રીતના પડે. તો આપણે મગફળીમાં જ્યાં જ્યાં મૂંડો હોય ત્યાં ત્યાં જો મગફળીમાં પીડાશ ન હોય અને છોડ સુકાતા હોય તો આપણે હજી મગફળીમાં મૂંડાની શરૂઆત હોય અને જો ખેતરમાં ક્યાંક ક્યાંક પીડાશ દેખાતી હોય અને છોડ નબળો દેખાતો હોય તો તે છોડ ઉપાડી અને તમે નીચે ગોડી અને જુઓ તો ત્યાંથી મૂંડા નીકળે અને તો જો પીડાશ છોડ પીળો પડ્યો હોય આપણે મગફળીનો અને નીચેથી મૂંડો નીકળે તો તે મૂંડો ઘણા સમયથી આપણા ખેતરમાં હોય ત્યારે છોડ નબળો પડે અને છોડમાં પીડાશ આવે. આ રીતના ખ્યાલ પડે આપણે. અને સૌ પ્રથમ આપણે વાત કરીએ કે જૈવિક નિયંત્રણ કઈ રીતના કરવું. તો જૈવિક નિયંત્રણ માટે તો આપણે જે મેટાબોલિઝમ બેક્ટેરિયા આવે તે બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકાય. આ બેક્ટેરિયાનો ઉપયોગ આપણે સફેદ મૂંડો આવ્યા પહેલાં કરીએ તો આપણે ખૂબ સારા રિઝલ્ટ મળતા હોય. આપણે જ્યારે મૂંડાનો ઉપદ્રવ હોય ત્યાર પછી જો આ બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ તો અમુક ટકા રિઝલ્ટ મળે, બહુ કંઈ ખાસ રિઝલ્ટ નથી મળતા. આ બેક્ટેરિયાનો ઉપયોગ કરવા માટે એક તો આપણે જમીનમાં ભેજ હોવો જોઈએ જમીન અને વાતાવરણમાં, અને એરંડીના ખોડ, લીંબોડીના ખોડ અથવા તો ગરતિયા ખાતર હારે મિક્સ કરી અને ખેતરમાં નાખવામાં આવે તો સારા રિઝલ્ટ મળે. અને આપણે આ સિવાય પેસ્ટિસાઇડમાં જો કોઈ દવાનો ઉપયોગ કરવો હોય તો જે ક્લોરોપાયરીફોસ દવા આવે, ક્લોરોપાયરીફોસ 50% પ્લસ સાયપરમેથ્રિન 5%, અત્યારે જો જે ડિસ્પ્લે ઉપર નામ લખેલા આવે, આ દવા કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીની સારી દવા લઈ અને આપણે પંપની નોઝલ કાઢી અને ડ્રિન્સિંગ કરવામાં આવે તો પણ આપણે સફેદ મૂંડાનું નિયંત્રણ કરી શકાય. આ સિવાય એક બીજી દવા આવે કે આપણે થાઇમેથોક્ઝામ અને લેમડા સાઇલોથ્રિન બંનેનું મિશ્રણ આવે, અત્યારે ડિસ્પ્લે ઉપર જો ટેકનિકલ નામ લખલાવે, કોઈ પણ તમે સ્ટાન્ડર્ડ કંપનીની સારી કંપનીની દવા લઈ અને ડ્રિન્સિંગ કરો તો આ બંને દવાના સારા રિઝલ્ટ મળતા હોય. આપણે બીજો કંઈક આપણે કે મગફળીમાં પિયત આપવાનું હોય તો પણ આપણે આ દવાને પિયત માપો તો પણ હાલે, અથવા તો ફુવારા આપણે મગફળીમાં મૂકીએ અને ફુવારામાં પણ તમે આ દવા કટકા આપણે ફુવારાની મદદથી જો ફુવારા દ્વારા પણ આ દવાનો ઉપયોગ કરો તો પણ આપણે સારા રિઝલ્ટ મળી શકે. જો ખેડૂત મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.